આ સંસારમાં મારું આત્મા ભલે શાશ્વત છે પણ મારું શરીર નાશવત છે, મારું આયુષ્ય નાશવત છે, મારું પુણ્ય નાશવત છે, મારી સંપત્તિ નાશવત છે, મારું યૌવન નાશવત છે, મારા સુખના સાધનો નાશવંત છે અને મને મળેલા સ્વજનો ના સંયોગો એ પણ નાશવંત છે. સાચું બોલો, આ છ માંથી એવું મજબૂત તત્વ કહ્યું છે કે એક ઉડે એટલે બીજા ઘણા ઉડી શકે. હું છ નામ બોલ્યો ને, ફરીથી બોલી જાઉં. ક્રમ આયુષ્ય, પુણ્ય, યૌવન, શરીર, સંપત્તિ. યૌવનમાં શરીર આવી ગયું, સુખ સોરી સંપત્તિ, સુખ અને સંયોગ. આ છ અનિત્ય છે, પણ આ છ માં એવું કયું તત્વ છે કે જે નાશવંત હોવાના કારણે એ ઘણાને નાશવંત કરી દે છે? આયુષ્ય કહીશ મારા સાહેબ. તમે શું કીધું? સંપત્તિ, સંયોગ. તમે છ એ છ બોલી જાઓ, માથાકૂટ ના રહે. આ પેપરમાં તમને એમ કીધું હોય કે ગમે તે ચાર માંથી એક લખો ત્યારે ચારે ચાર ઠોકી આવતા હતા. આ સારું, તમારા બધાની અન્ડરસ્ટેન્ડિંગ બહુ સારી છે, મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ છે. તું પેલું બોલો, આ બીજું બોલે, તમે ત્રીજું બોલો, આ ચોથું બોલે, ઓલા પાંચમું, આ છઠ્ઠું. મારે જ પકડવાનું રહ્યું. શાંતિથી વિચારો, કોણ તમને કહે છે? અહીંયા કઈ ટાઈમ લિમિટ નથી, એસએસસી ને ટ્વેલ્થ ના બોર્ડ જેવી. શાંતિથી વિચારો, આયુષ્ય ક્ષણિક છે, પુણ્ય પણ ક્ષણિક છે, યૌવન પણ ક્ષણિક છે, સંપત્તિ પણ ક્ષણિક છે, સુખ પણ ક્ષણિક છે અને સંયોગો પણ ક્ષણિક છે. આ છ માંથી એક મને એવું આપો કે જેના બેઝ ઉપર આ બધા ઉભા છે. વેરી ગુડ. હવે ગાડી લાઈન પર આ પુણ્ય, પુણ્ય પરવારે એટલે 80 વર્ષનું આયુષ્ય 40 માં પૂરું થઈ ગયું. શેના કારણે? હા, તમારું એક્સિડન્ટ ન થાય તો તમે 80 સુધી જીવવાના હતા, પણ તમારું આયુષ્ય સોપક્રમ હોવાના કારણે 40 વર્ષની ઉંમરે તમારું એક્સિડન્ટ થયું. એ એક્સિડન્ટ શેના ઉદયથી થયું? પુણ્યના ઉદયથી કે પાપના ઉદયથી? એનો મતલબ એ કે શું પરવાર્યું? પુણ્ય પરવાર્યું, માટે તમારું આયુષ્ય. શરીરમાં રોગ આવે છે કોના કારણે? પાપના ઉદયથી. એટલે પુણ્ય પરવારે ત્યારે શરીર, યૌવન શિથિલ થઈ જાય ને, આવેલી સંપત્તિ અચાનક ચાલી જાય છે. શેના કારણે? પાપના ઉદયથી. મળેલા સુખના સાધનો ખતમ થઈ જાય છે. શેના કારણે? પાપના ઉદયથી. અને સ્વજનોનો પણ વિયોગ થાય છે. શેના કારણે? એટલે આ છ માંથી ખરેખર સાચવવા જેવું હોય તો શું છે? પુણ્ય જો ક્ષણિક છે તો બાકી બધું ક્ષણિક છે. પાંચ માળની બિલ્ડિંગમાં પુણ્ય છે, બેઝમેન્ટ છે. બેઝમેન્ટ જેટલું મજબૂત હશે બિલ્ડિંગ, એટલું મજબૂત બને. તમારા બિલ્ડિંગને, આયુષ્યને, શરીરને, સંપત્તિને, સુખને, સંયોગોને મજબૂત કરવા હોય તો ખરેખર તમારે શું વધારવા જેવું? આપણે કોરોનામાં તો પુણ્ય ઘટાડ્યું, ઘટાડ્યું. શું શું બંધ રાખ્યું? બધું બંધ. મંદિર બંધ, પ્રવચન બંધ, પ્રતિક્રમણ બંધ, પાઠશાળા બંધ, બધું બંધ. પુણ્ય ઘટશે તો કોરોના વધારે વ્યાપ્ત થશે. કોરોનાનો પ્રચાર અટકાવવો હોય તો પુણ્યને વધારે દોડાવવું જ પડે. પુણ્ય ઘટાડ્યું, કોરોના વધારે ચાલ્યું. પુણ્ય વધારી દીધું હોત કોરોનાને પણ ઘટવું પડત. આપણી વાત એ છે પુણ્ય બેઝ છે.